મહાત્મા ગાંધીજીના ચરણોમાં ઉભા રહી અને આજે આણંદ શહેરના એક નાગરિક તરીકે સીટુસી પરિવારના તમામ સભ્યોને હું અભિનંદન આપું છું. મહાત્મા ગાંધીજીએ આપણને સૌ પ્રથમ પ્રેરણા આપી કે ભાઈ સ્વચ્છતા જાળવવી જોઈએ. કહ્યું હતું કે સ્વચ્છતા એ પહેલું આપણા જીવનમાં જરૂરી છે અને ઘણા વર્ષોથી આપણા આણંદ શહેરમાં આ કામ ચાલી રહ્યું છે, પરંતુ એને ભગીરથ રૂપે સીટુસી પરિવારે છેલ્લા એક વર્ષ અગાઉથી ચાલુ કર્યું છે એ ખરેખર પ્રશંસાને પાત્ર છે. અને હું આણંદની જનતાને તથા તમામને, આણંદમાં રહેતા રહીશો અને આજુબાજુથી આવતા તમામ લોકોને જાહેર વિનંતી કરું છું કે આપણે સીટુસી પરિવારના કન્સેપ્ટ ટુ ક્લીનને આપણે વધાવી લઈએ, એમની આ કામગીરીને આપણે સાથે મળી અને આપણી કામગીરી બનાવીએ અને આપણા આણંદ શહેરને ચોખ્ખું બનાવીએ. મિત્રો, આજના તબક્કે મારે કહેવું છે કે આખા દેશમાં આણંદ શહેર સ્વચ્છતામાં 103મો નંબર છે, પરંતુ મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે આ 103મો નંબર, એના માટે આપણે થોડાક ચિંતિત થવું જોઈએ અને આપણે પ્રથમ નંબરે કેમ ના રહીએ એવું આપણા મનમાં અડગ મનોબળ સાથે આપણે કામ કરવું જોઈએ. સીટુસી પરિવારના તમામ મિત્રોએ એ વિષય મગજમાં લઈ અને આ કામ ચાલુ કર્યું છે. હું પણ મારાથી બનતો પ્રયત્ન, આણંદના રહેવાસી તરીકે બનતો પ્રયત્ન કરી અને સીટુસીના પરિવારમાં જોડાઈ અને ખભે ખભા મિલાવી અને આણંદ શહેરને આપણે દેશમાં પ્રથમ નંબરે લઈ જવા માટે કટિબદ્ધ બનીએ એવી સંકલ્પ લઉં છું. અને સાથે સાથે પરિવારના તમામ સભ્યોને અભિનંદન આપું છું અને સાથે સાથે આણંદમાં રહેતા તમામ રહીશોને, તમામ નાત જાત કોમ તમામ વર્ગના અબાલ વૃદ્ધ સૌ તમામને, ભાઈઓ બહેનોને તમામને હું વિનંતી કરું છું આજના દિવસે કે તમામ સૌ આપણે સાથે જોડાઈ અને આ ભગીરથ યજ્ઞને આપણે ખૂબ સુંદર રીતે પરિપૂર્ણ કરીએ અને દેશમાં આણંદ શહેરનું નામ સુવર્ણ અક્ષર અંકિત થાય, આણંદ શહેર સ્વચ્છ શહેર તરીકે જાહેર થાય એવો આપણે સંકલ્પ કરીને કાર્યબદ્ધ થઈએ એવી નમ્ર વિનંતી સાથે વિનંતી કરું છું.